नमस्ते बाली मित्रों, जय स्वामीनारायण। केंचो बाळको मजा माने हवे आपणे आजे अंग्रेजी विषयमां भणवानुं छे। ते पहेला एक प्रार्थना करी लईए, पछी आपणे भणवानी शरूआत करीशुं। तो टीचरनी साथे हाथ जोडीने आंखो बंद करो बधा, एटले भगवान तमने फटाफट जल्दी जल्दी भणता शीखवी दे, है ने? तो आंखो बंद करीए। ॐ सहना भवतु, सहनो भुनक्तु, सह वीर्यं करवावहे, तेजस्विनावधीतमस्तु, मा विद्विषावहे। ॐ शांति शांति शांति। आपको मन करी दी बधाए, तो आपको बोलो अने जो बोलो पर શું શોધવાનું
કરી છે તો એકોટા કહેવાય તો સાચો કયો કહેવાય આવો એફ આર ઓ તો એના પરથી આપણે શું કરી દઈએ બરાબર હવે અહીંયા જુઓ આ લાઈનમાં શું શોધવાનું છે આપણે જી જી સાચો હોય એ શોધવાનું છે તો બધા ખોટા એટલે કે ખોટા જી આપેલા હોય એમાં એક જ સાચો જી હશે એ આપણે શોધવાનો છે તો આ છે નહીં આ આ આ બધા જ ખોટા છે સાચો જી ક્યાં છે આ રહ્યો અને એવો જી અહીંયા છે દેખો આને સાચો જી કહેવાય જી ફોર ગન જી ફોર ગ્રેપ્સ જી ફોર ગોળ તો એના ઉપર આપણે ગોળ કરી દઈએ હવે આ લાઈનમાં જુઓ જે ફોર જોકર જે ફોર જબ શોધવાનો છે તો બધા ખોટા હશે દેખો એક જ સાચો હશે આપણે શોધવાનો છે આ છે નહીં આ તો ખોટો છે આ છે નહીં આ પણ નથી તો ક્યાં છે સાચો જે આના જેવો આ રહ્યો દેખાય છે સાચો આ બધા ખોટા છે તો ખોટા ઉપર આપણે ગોળ કરવાનું નથી આપણે તો સાચા ઉપર થઈ ગયું હવે આ લાઈનમાં દેખો આપણે શું શોધવાનું છે બી ફોર બલૂન બી ફોર બેટ શોધવાનું છે તો સાચો બી કેવો હોય આવો હોય તો એવો બી આપણે શોધવાનો છે સાચો આ છે નહીં ખોટો છે આ એ પણ ખોટો છે આ પણ ખોટો છે તો સાચો ક્યાં છે પેલા બી જેવો આ રહ્યો તો એના ઉપર આપણે ગોળ કરી દઈએ હવે આ લાઈનમાં એ ફોર એપલ એ ફોર એરો તો એ શોધવાનું છે તો અહીંયા બધા ખોટા આપેલા છે એમાં એક જ સાચો હશે એ આપણે શોધી નાખીએ સાચો કેવો હોય કે આવો હોય તો આ લાઈનમાં જુઓ તો આ સાચો છે નહીં આ તો ખોટો છે આ છે નહીં એ પણ ખોટો છે આ પણ ખોટો છે અને આ પણ ખોટો છે આ એક જ સાચો છે એ ફોર એપલ તો એના ઉપર આપણે ગોળ કરી દઈએ દેખાયો તમને ટીચરે જ્યાં જ્યાં સાચા દેખાયા ત્યાં જ ગોળ કર્યું છે જુઓ આ લાઈનમાં બધા ડી ખોટા હતા અને આ એક જ ડી સાચો હતો એટલે ટીચરે એના ઉપર ગોળ કર્યો હવે આ લાઈનમાં ઈ ફોર એ ઈ ફોર એરો ખોટા હતા અને આ જ સાચો હતો એના ઉપર ટીચરે ગોળ કર્યો એવી જ રીતે આ લાઈનમાં એફ ઉપર ગોળ કર્યું આ લાઈનમાં જી ઉપર આ લાઈનમાં જે ઉપર આ લાઈનમાં બી ઉપર અને આ ગ્રુપમાં એ ઉપર તો જે જે સાચા દેખાય ત્યાં ટીચરે ગોળ કર્યું છે ખોટા ઉપર ટીચરે ગોળ દેખાય દેખાય છે નહીં તો તમારે પણ સાચો જ શોધવાનો પહેલા ન હોય તો એ થી જે સુધી બોલાવે મમ્મી અને એ થી જે સુધી લખી નાખે પછી એમાંથી તમને જો ખબર ન પડતી હોય તો એમાંથી ટીચરે તમને જે પ્રમાણે શીખવાડ્યું તે પ્રમાણે જોઈ અને શોધવાનો અને ગોળ કરવાનો છે હવે અહીંયા દેખો અહીંયા શું કરવાનું છે આપણે એ ફોર એપલ બી ફોર બેટ અને સી ફોર કેટ એ ત્રણેની એક એક લાઈન લખવાની છે આપણે એક એક લાઈન છોડી અને એક એક લાઈન લખવાની છે અને અહીંયા બી ફોર ડોલ એ ખાના છોડી છોડીને પહેલી વાર લખવાનું છે આપણે એટલે ખાના છોડીને આપણે લખીશું તો એ ફોર એપલની એક આખી લાઈન લખવાની પછી એક લાઈન છોડી દેવાની પછી બી ફોર બોલની લખવાની બરાબર તો એ ફોર એપલ બોલતું જવાનું અને લખતું જવાનું એ ફોર એરો એ ફોર એન એ ફોર એરોપ્લેન અને એ ફોર એરો થઈ ગયા એ હવે એક લાઈન છોડી દેવાની એમાં લખવાનું નહીં અને બી ફોર બોલ લખવાનો બી ફોર બેટ ટીચરે તમને શીખવાડ્યું છે ને આ બધું લખતા બોલતા જવાનું
for ball, B for basket. Teacher teacher તમને આ બધું ચિત્ર દ્વારા સમજાવ્યું છે ને એ તમને યાદ આવી જશે જેવો B દેખશો એટલે તરત તમને યાદ આવી જશે B ઉપરથી શું શું આવે છે એ બોલવાનું એટલે ફટાફટ આવડી જાય તમને લખતા હવે પાછી એક લાઈન છોડી દેવાની અને શું લખવાનું C C for K C for cup, C for camel, C for cow, C for crow, C for cup, અને C for cap પણ થાય. Cup એટલે ચાપી વાળો cup આવે એક અને cap એટલે ટોપી. તો આવી રીતે C ની લાઈન લખી દેવાની. एक लाइन ए ની પછી એક લાઈન છોડી દેવાની એક લાઈન બી ની એક લાઈન છોડી દેવાની અને એક લાઈન સી ની આ રીતે તમારે લખવાનું છે હવે અહીંયા આપણે બી પહેલીવાર લખવાનો છે એટલે એક ખાનું નીચે અને એક ખાનું બાજુમાં એવી રીતે છોડી અને લખીશું શું કહેવાય આને કઈ રીતે લખવાનો બી પહેલા સીધી લીટી કરી દેવાની અને આપણે ગણપતિ નો ગો લખીએ ને અડધું બિંદુ એવી રીતે કરી દેવાનું ડી ફોર ડોલ ડી ફોર ડોલ ડી ફોર ડસ્ટર ડી ફોર ડવ ડી ફોર ડોલ ડી ફોર ડોલ ડોગ એટલે કૂતરો અને ડોલ એટલે ઢીંગલી આવી રીતે સરસ નાના નાના અક્ષરે લખવાનું તમારે ખાના છોડી છોડીને અને ખાનાની બહાર ન જાય એનું ધ્યાન રાખવાનું ખાનાની બહાર જાય તો શું કરવાનું ભૂસીને ફરીથી લખી દેવાનું હવે તો તમને ખાનાની અંદર લખતા આવી જ ગયું છે એટલે તમારે બહાર જશે નહીં તો આવી રીતે શું લખવાનું ડી ફોર ડોગ લખી રાખવાનું તો આજે આપણે શું શીખ્યા આજે ભરૂની અંદર ખોટા મૂળાક્ષર હતા એમાંથી સાચો મૂળાક્ષર શોધીને ગોળ કર્યું પછી અહીંયા એ ફોર એપલ બી ફોર બોલ અને સી ફોર કેટ એની એક એક લાઈન લખી અને ડી ફોર ડોગ એ પાનું ભરીને લખવાનું છે હવે અહીંયા દેખો અહીંયા શું કરવાનું છે આપણે ઈ ફોર આઈ ઈ ફોર એલિફન્ટ એને ગૂંટવાનો છે કઈ રીતે ગૂંટવાનું છે દેખો પહેલા સીધી લીટી કરી દેવાની પછી આડી લીટી પછી સેનાની કરવાની અને નીચે આડી લીટી ફરીથી ઊભી લીટી આડી લીટી પછી બીજી આડી લીટી અને ત્રીજી આ બે થોડી મોટી કરવાની અને એના કરતા થોડી નાની વચ્ચેવાળી કરવાની એટલે શું થઈ જાય ઈ ફોર એ ઈ ફોર એલિફન્ટ બોલતું જવાનું અને જાડું જાડું ગૂંટી નાખવાનું આવી રીતે ઈ ફોર એલિફન્ટ ગૂંટી નાખવાનો તો આજે તમારે કેટલા પાના હોમવર્ક કર્યું ત્રણ પાના કેટલા પાના ભરીને હોમવર્ક કરવાનું છે નહીં ત્રણ નહીં ચાર થશે ને ત્રણ પાના થશે બરાબર છે એચ ડબલ્યુ લખી ને તારીખ દેખો એક પાના ઉપર તો શું કરવાનું તમારે ખાલી ગોળ જ કરવાનું છે મમ્મી આ બધું લખી દેશે તમારે ગોળ કરવાનું બીજા પાના ઉપર એક 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 લાઈન છોડી એ બી સી લખવાનું અને બાકી જે ખાના વધે એ બધામાં શું લખી ડી લખી નાખવાનું એટલે કે ત્રણ પાના હોમવર્ક અને ઈ ફોર આઈ ગૂંટવાનું છે એટલે ત્રણ પાના તમારું હોમવર્ક થઈ ગયું હવે આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું આવજો